હેલો ફ્રેન્ડ્સ, હોપ યુ આર વેલ એન્ડ ગુડ. છેલ્લા સેશનમાં આપણે ગ્રામર સેક્શનમાં જોયું હતું ચેન્જિંગ ધ ટેક્સ્ટ, એમાં ચેન્જ ધ જેન્ડર, ત્યારબાદ ચેન્જ ધ નંબર, એટલે કે પુલ્લિંગ સ્ત્રીલિંગ ચેન્જ કરવું, ત્યારબાદ સિંગ્યુલર એન્ડ પ્લુરલ, એકવચન બહુવચન. આજે ચેન્જિંગ ધ ટેક્સ્ટનો નવો ટોપિક જોઈએ આપણે. ચેન્જ ધ પ્રોનાઉન. ચેન્જ ધ પ્રોનાઉન એટલે સર્વનામ બદલો, બરાબર છે? કે જે સર્વનામો છે, પ્રથમ પુરુષ એકવચન આઈ, પ્રથમ પુરુષ બહુવચન વી, બીજો પુરુષ એકવચન યુ, બીજો પુરુષ બહુવચન પણ્યુ, ત્રીજો પુરુષ એકવચન હી સી ઇટ, અને ત્રીજો પુરુષ બહુવચન દે. તો આ પ્રોનાઉન જે છે એમાં આપેલા પ્રશ્નમાં જે સર્વનામ આપેલું હોય છે એની જગ્યાએ બીજા સર્વનામનો ઉપયોગ કરી આપણે જવાબ લખવાનો હોય છે. તો સમજીએ પહેલાં, ચેન્જ ધ પ્રોનાઉન, સર્વનામ બદલવું, બરાબર. જે પ્રોનાઉન આપેલું છે આઈ, વી, યુ, હી, સી, ઇટ અને દે, આ આપેલું છે, આઈથી કોઈ વાક્ય આપેલું છે, સૂચના આપેલી હોય કે એ વાક્યમાં આઈની જગ્યાએ હી સર્વનામનો ઉપયોગ કરો, બરાબર. નીચે હિન્ટ આપેલી હોય, આઈની જગ્યાએ હીથી વાક્યની શરૂઆત કરેલી હોય, તો જે પ્રોનાઉનથી વાક્યની શરૂઆત કરેલી હોય એ પ્રોનાઉનની મદદથી તમારે તેનો જવાબ લખવો. ઓકે, જોઈએ સર્વનામ બદલવું. વાક્યમાં આપેલ મુખ્ય સર્વનામ, કર્મ વિભક્તિ, સંબંધક સર્વનામ અને ભારવાચક સર્વનામમાં ફેરફાર થાય છે. વાક્યમાં જે મુખ્ય સર્વનામ આપેલું હોય છે આઈ, વી, યુ, હી, સી, ઇટ અને દે, એમાં ફેરફાર થાય છે. ત્યારબાદ કર્મ વિભક્તિ, બરાબર, મી, અવર, હિમ, હર, ઇટ, ધેમ, આ વિભક્તિમાં પણ ફેરફાર થાય છે મુખ્ય સર્વનામ પ્રમાણે. સંબંધક સર્વનામમાં ફેરફાર થાય છે અને ભારવાચક સર્વનામમાં પણ ફેરફાર થાય છે. એક એક્ઝામ્પલ આપ્યું છે, આઈ ડુ માય વર્ક માય સેલ્ફ, બરાબર છે. આઈ ડુ માય વર્ક માય સેલ્ફ, ડુ આપ્યું છે, બરાબર, એટલે સાદા વર્તમાન કાળનું આ વાક્ય થયું. તો આઈ છે તે મુખ્ય સર્વનામ છે, આઈ, પ્રથમ પુરુષ એકવચન આઈ, ડુ માય સંબંધક સર્વનામ, આઈ મી માય સંબંધક સર્વનામ, વર્ક માય સેલ્ફ ભારવાચક સર્વનામ, બરાબર. તો આઈ એ મુખ્ય સર્વનામ છે, માય એ સંબંધક સર્વનામ છે, માય સેલ્ફ એ ભારવાચક સર્વનામ છે, બરાબર. તો હવે જોઈએ મિત્રો કે આ જે સર્વનામના વિવિધ રૂપો છે, સંબંધક સર્વનામ, ભારવાચક સર્વનામ, કર્મ વિભક્તિ, સંબંધક વિશેષણ, આ સમજવા માટે આપણી પાસે એક સર્વનામ કોષ્ટક છે, બરાબર છે મિત્રો. તો સૌ પ્રથમ આપણે આ સર્વનામ કોષ્ટકને સમજીશું અને ત્યારબાદ એના વાક્યોનો અભ્યાસ કરીશું તો તમને વધારે સારો ખ્યાલ આવશે. હા, તો મિત્રો જોઈએ પ્રોનાઉન ટેબલ, સર્વનામ કોષ્ટક. તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો, અહીંયા એક ટેબલ આપેલું છે, કોષ્ટક આપેલું છે. એમાં પ્રથમ કોલમમાં છે પુરુષ, ત્યારબાદ કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, સંબંધક સર્વનામ, સંબંધક વિશેષણ, ભારવાચક સર્વનામ. પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, બરાબર છે. એટલે આ સર્વનામો તમે જાણો છો, પ્રથમ પુરુષ એકવચન આઈ, પ્રથમ પુરુષ બહુવચન વી, બીજો પુરુષ એકવચન યુ, બીજો પુરુષ બહુવચન પણ યુ, ત્રીજો પુરુષ એકવચન હી સી ઇટ, ત્રીજો પુરુષ બહુવચન ધે. હવે ખાસ અગત્યની આપણે વિભક્તિ શીખવાની છે, કર્મ વિભક્તિ, સંબંધક સર્વનામ, સંબંધક વિશેષણ અને ભારવાચક સર્વનામ. તો જોઈએ પ્રથમ પુરુષ એકવચન આઈ, તો તેની કર્મ વિભક્તિ છે મી, એનું સંબંધક સર્વનામ માય, સંબંધક વિશેષણ માઇન અને ભારવાચક સર્વનામ થશે માય સેલ્ફ, બરાબર છે. આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ. ત્યારબાદ પ્રથમ પુરુષ બહુવચન વી, કર્મ વિભક્તિ અસ, સંબંધક વિભક્તિ, સંબંધક સર્વનામ અવર,
संबंधक विशेषण अवर्स भारवाचक सर्वनाम अवरसेल्स बराबर ख्याल आया मित्रों। हाँ बीजो पुरुष एकवचन यू कर्म विभक्ति यू संबंधक सर्वनाम योर संबंधक विशेषण योर्स अने भारवाचक सर्वनाम योरसेल्फ। बीजो पुरुष बहुवचन एना माटे पण यू सर्वनाम वपराशे एनी कर्म विभक्ति यू संबंधक सर्वनाम योर अने संबंधक विशेषण योर्स। हवे जुओ मित्रों बीजो पुरुष एकवचन यू अने बीजो पुरुष बहुवचन यू आ बंने सर्वनामोना कर्म विभक्ति संबंधक सर्वनाम अने संबंधक विशेषण एक सरखा रहे छे परंतु भारवाचक सर्वनाम जे छे एमां एक वचन माटे योरसेल्फ अने बहुवचन माटे योरसेल्फ आपेलू छे। आवुं शा माटे? तो जे एक वचन छे ते एक व्यक्ति माटे वपरायेलू छे एटले योरसेल्फ तारी जाते एक व्यक्ति माटे अने बहुवचन ए वधारे व्यक्तिओ माटे वपरायेलू छे योरसेल्फ तमारी जाते बराबर छे। आ खास ख्याल राखो કે એક વચન માટે યુ એ યુ એ એક વચન માટે પણ વપરાય છે અને બહુવચન માટે પણ યુ જ વપરાય છે પરંતુ કોના માટે કહેવામાં આવ્યું છે એ જોઈ આપણે ભારવાચક સર્વનામનો ઉપયોગ કરવો। ત્યારબાદ ત્રીજો પુરુષ એક વચન હી સી ઇટ બરાબર છે તો એમાં હી માટે જોઈએ તો કર્મ વિભક્તિ બનશે હિમ સંબંધક સર્વનામ હિઝ સંબંધક વિશેષણ પણ હિઝ અને ભારવાચક સર્વનામ હિમસેલ્ફ। ત્યારબાદ સી કર્મ વિભક્તિ હર સંબંધક સર્વનામ હર સંબંધક વિશેષણ હર્ષ અને ભારવાચક સર્વનામ હરસેલ્ફ। ઓકે મિત્રો ઇટ કર્મ વિભક્તિ ઇટ સંબંધક સર્વનામ ઇટ્સ સંબંધક વિશેષણ ઇટ્સ અને ભારવાચક સર્વનામ ઇટસેલ્ફ। અને ત્રીજો પુરુષ બહુવચન THEY દે કર્મ વિભક્તિ ધેમ સંબંધક સર્વનામ ધેર સંબંધક વિશેષણ ધેર્સ એન્ડ ભારવાચક સર્વનામ ધેમસેલ્સ। ઓકે મિત્રો આ ટેબલ તમારી સામે છે। હવે જે કર્મ વિભક્તિ છે અને સંબંધક સર્વનામ છે અને ભારવાચક સર્વનામ છે કર્મ વિભક્તિ સંબંધક સર્વનામ અને ભારવાચક બરાબર છે મિત્રો કર્સર જ્યાં ફરે છે ત્યાં ધ્યાન આપશો કર્મ વિભક્તિનું કોલમ સંબંધક સર્વનામનું કોલમ અને ભારવાચક સર્વનામનું કોલમ આ તમને ખાસ ખ્યાલ હોવા જોઈએ બરાબર છે। આઈ તો મી માય અને માયસેલ્ફ જે સંબંધક વિશેષણનું કોલમ છે એ આપણા માટે બહુ અગત્યનું નથી પરંતુ કર્મ વિભક્તિ સંબંધક સર્વનામ અને ભારવાચક સર્વનામ આ લોકો તમને ખાસ આવડવા જોઈએ। હવે અંગ્રેજીના તમામ જે વ્યાકરણ ટોપિક્સ આવશે તેમાં આ ટેબલનો આપણે અચૂક ઉપયોગ કરવો પડશે એટલે આને વ્યવસ્થિત સમજો વાંચી લખી અને તૈયાર કરો બરાબર અને યોગ્ય જગ્યાએ યોગ્ય સર્વનામનો ઉપયોગ કરો। હવે જો હા તો મિત્રો તમે સ્ક્રીન પર જોયું સર્વનામ કોષ્ટક એ સર્વનામ કોષ્ટકનો અભ્યાસ કર્યા પછી તમને ખ્યાલ આવી ગયો હશે કે મુખ્ય સર્વનામના બીજા કર્મવિભક્તિનું રૂપ સંબંધક સર્વનામ સંબંધક વિશેષણ અને ભારવાચક સર્વનામ આ પ્રકારના અલગ અલગ રૂપો આવે છે એટલે આપણે આ જે સર્વનામ બદલવાનો જે ટોપિક છે તેમાં આ તમામ રૂપોનો આપણે ખાસ ખ્યાલ રાખવાનો છે। હવે આ બાબત આપણે ઉદાહરણ દ્વારા સમજીએ। જો અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સ આપેલું છે આઈ ડુ માય વર્ક માય સેલ્ફ આઈ ડુ માય વર્ક માય સેલ્ફ કે હું મારી જાતે મારું કામ કરું છું તો ઇન્સ્ટ્રક્શન આપેલી છે યુઝ હી ઇન પ્લેસ ઓફ આઈ યુઝ હી ઇન પ્લેસ ઓફ આઈ એટલે કે જે આઈ સર્વનામ છે એની જગ્યાએ તમારે હી સર્વનામનો ઉપયોગ કરવાનો છે બરાબર છે। તો જો એક આઈ સર્વનામની જગ્યાએ તમે હી સર્વનામનો ઉપયોગ કરશો એટલે એક તો મુખ્ય સર્વનામ બદલાશે ત્યાર પછી સંબંધક સર્વનામ આઈનું શું આપેલું છે માય બરાબર છે તો હી માટે સંબંધક સર્વનામના કોલમમાં જે શબ્દ હોય જે રૂપ આપેલું હોય એ આપણે અહીંયા મૂકવાનું છે તો આઈ ચેન્જ થશે માય ચેન્જ થશે અને માય સેલ્ફ ચેન્જ થશે આઈ માટે ભારવાચક સર્વનામ માય સેલ્ફ છે
બરાબર. તો આપણે આગળ જોયું તો હી માટેનું ભારવાચક સર્વનામ શું આવશે? હિમસેલ્ફ, બરાબર છે. આટલા શબ્દો આપણે આ પ્રશ્નમાં ચેન્જ કરવાના છે. જો જવાબ લખીએ આઈ યુઝ હી ઇન પ્લેસ ઓફ આઈ, તો આની જગ્યાએ આપણે લખીશું હી, બરાબર છે. ત્યારબાદ હવે આ પ્રશ્નમાં કાળમાં પણ જરૂર હોય તો ફેરફાર કરવો, બરાબર. કેમ કે આ આઈની જગ્યાએ તમે હી સર્વનામનો યુઝ કર્યો, સાદો વર્તમાન કાળ છે, અહીંયા ડુ આપેલું છે, બરાબર. તો સર્વનામો આઈ વી યુ અને ધે સાથે ક્રિયાપદનું મૂળરૂપ વપરાય છે, પરંતુ જો ત્રીજા પુરુષ એકવચનનું સર્વનામ હોય તો ત્યાં ક્રિયાપદને એસ કે યસ પ્રત્યય લાગે છે. તો આ ડુ છે તો અહીંયા શું થશે? ડઝ, ડી ઓ એસ, હી ડઝ. આઈ માય સંબંધક સર્વનામ, તો હી હિઝ, હી ડઝ હિઝ વર્ક. આઈ માય સેલ્ફ, હી ભારવાચક સર્વનામ હિમસેલ્ફ, હી ડઝ હિઝ વર્ક હિમસેલ્ફ. ઓકે, નેક્સ્ટ. મનન રાઇટ્સ અ લેટર ટુ હિઝ મધર. મનન રાઇટ્સ અ લેટર ટુ હિઝ મધર. સૂચના આપેલી છે યુઝ મેઘા ઇન પ્લેસ ઓફ મનન, બરાબર છે. કે આ મનન એ છોકરો છે તો મનનની જગ્યાએ તમે મેઘાનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો. એટલે અહીંયા મનનનું સર્વનામ ચેન્જ થશે, એટલે અહીંયા જે સંબંધક સર્વનામ હિઝ આપેલું છે એમાં પણ ફેરફાર થશે. મનન માટે હી, હી માટે હિઝ, મેઘા માટે સી, સી માટે હર, બરાબર છે. મેઘા રાઇટ્સ અ લેટર ટુ હર મધર. ઓકે મિત્રો, ત્રીજું સેન્ટેન્સ છે સ્મિતા સોલ્વ સમ્સ હરસેલ્ફ યસ્ટરડે. સ્મિતા સોલ્વ સમ્સ હરસેલ્ફ યસ્ટરડે. યસ્ટરડે એસઓ એલ વી ઈ ડી સોલ્વ, આ સિમ્પલ પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ થયું, બરાબર છે. સૂચના છે યુઝ ધે ઇન પ્લેસ ઓફ સ્મિતા, તો સ્મિતાની જગ્યાએ કયા સર્વનામનો ઉપયોગ કરવાનો છે? ધે, ધે સોલ્વ સમ્સ. સ્મિતા સી હર સેલ્ફ, તો ધે માટે શું આવશે? ભારવાચક સર્વનામ ધેમ સેલ્સ. ધે સોલ્વ સમ્સ ધેમ સેલ્સ યસ્ટરડે. ઓકે, ધે સોલ્વ સમ્સ ધેમ સેલ્સ યસ્ટરડે. ઓકે મિત્રો, આ રીતે ખૂબ ધ્યાન રાખી તમે અભ્યાસ કરશો તો તમે સારી રીતે આ ટોપિકને શીખી શકશો. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે એક્ઝામ ઓરિએન્ટેડ એક એક્સરસાઇઝ જોઈશું. આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, આઈ ગેટ રેડી એટ 7 AM, આઈ ગો ટુ સ્કૂલ એટ 8 AM વિથ માય ફ્રેન્ડ્સ. આ પ્રકારની એક ટેક્સ્ટ આપેલી છે. હવે એક્ઝામમાં તમને ઉપર કોઈ સૂચના આપેલી નહીં હોય કે ચેન્જિંગ ધ ટેક્સ્ટ, યુઝ હી ઇન પ્લેસ ઓફ આઈ, યુઝ મનન ઇન પ્લેસ ઓફ માનસી, એવી કોઈ પણ પ્રકારની સૂચના આપેલી નહીં હોય. નીચે તમને આ પ્રકારે એક હિન્ટ આપેલી હશે, સ્ટાર્ટ ધીસ વે. શું છે? આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, એટલે આઈ સર્વનામવાળો પેરેગ્રાફ છે. અહીંયા આપ્યું છે મંથન ગેટ્સ અપ ડેશ ડેશ ડેશ, એટલે આ હિન્ટ જોઈ તમને ખ્યાલ આવવો જોઈએ કે આઈ સર્વનામની જગ્યાએ આપણે મંથનનો ઉપયોગ કરવાનો છે. મંથનનું સર્વનામ શું થશે? હી, છોકરા માટે હી, બરાબર. એટલે આઈની જગ્યાએ મંથનનો ઉપયોગ કરી આખી ટેક્સ્ટ આપણે ફરીથી લખવાની છે અને તેમાં જરૂરી ફેરફારો આપણે કરવાના છે, બરાબર છે. તો જોઈએ પહેલાં કઈ કઈ જગ્યાએ ફેરફાર થશે. તો સૌ પ્રથમ આઈ, આઈની જગ્યાએ મંથન આવશે. ત્યારબાદ ગેટઅપ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદા વર્તમાન કાળમાં આઈ સાથે ક્રિયાપદનું મૂળરૂપ વપરાયું છે. જો આપણે મંથન વાપરીશું તો ગેટને એસ પ્રત્યય લાગશે, એટલે ગેટ્સઅપ. ત્યારબાદ આઈ, ત્યારબાદ ગેટ, ત્યારબાદ આઈ, ત્યારબાદ ગો,
અને ત્યારબાદ માય. આટલા સર્વનામો અને સંબંધક સર્વનામો કર્મ વિભક્તિ એમાં આપણે ફેરફાર કરવાનો છે. તો શરૂ કરીએ આપણે જવાબ. આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, તો શું બનશે? મંથન. મંથન ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. મંથન ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ઓકે, સેકન્ડ સેન્ટેન્સ. આઈ ગેટ રેડી એટ 7 AM. બરાબર, એકવાર તમે અહીંયા મંથન વાપર્યું છે ત્યારબાદ તમે એનું પ્રોનાઉન અહીંયા હીનો યુઝ કરી શકો. તો અહીંયા હી તમે લખો, હી ગેટ્સ, ગેટ છે તો હી જોડે એસ લાગશે. બરાબર, હી ગેટ્સ રેડી એટ 7 AM. ઓકે, નેક્સ્ટ. આઈ ગો ટુ સ્કૂલ એટ 8 AM વિથ માય ફ્રેન્ડ્સ. ઓકે, તો હી, આઈ સાથે ક્રિયાપદનું મૂળરૂપ છે તો હી સાથે ગો આપેલું છે તો ગોને શું પ્રત્યય લાગશે? યસ, હી ગોઝ ટુ સ્કૂલ એટ 8 AM વિથ હવે માય. આઈનું સંબંધક સર્વનામ માય. બરાબર, આપણે આગળ પ્રોનાઉન કોષ્ટક જોયું તો આઈનું સંબંધક સર્વનામ માય છે, તો મંથનનું સર્વનામ હી છે, તો હીનું સંબંધક સર્વનામ શું થશે? હિઝ. બરાબર, હી ગોઝ ટુ સ્કૂલ એટ 8 AM વિથ હિઝ ફ્રેન્ડ્સ. ઓકે, મંથન ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, હી ગેટ્સ રેડી એટ 7 AM, હી ગોઝ ટુ સ્કૂલ એટ 8 AM વિથ હિઝ ફ્રેન્ડ્સ. ઓકે મિત્રો, તો આ પ્રકારે તમે સર્વનામ કોષ્ટકને ધ્યાનમાં રાખી ધ્યાનપૂર્વક અભ્યાસ કરશો તો ચેન્જિંગ ધ ટેક્સ્ટનો આ ટોપિક, ચેન્જ ધ પ્રોનાઉન, તમે સારી રીતે શીખી શકશો. થેન્ક યુ.